નમસ્કાર ધોરણ પાંચના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિ નંબર સાત માટીના રમકડા બનાવવા વિશે આપણે સવિસ્તાર ચર્ચા કરવાના છીએ તો ચાલો મિત્રો જોઈએ કે તમારા ઘરે માટીના કયા કયા વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે તે તમારે નોંધવાનું છે તો અમારા ઘરમાં ઘડો કુંજો કપ્રકાબી કુંડા તાવડી ગરબો કુલડી વગેરે વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે માટીના પ્રકારોની વાત કરીએ તો પેઢ માટી પીળી માટી કાળી માટી સીલ માટી રેતાળ માટી મલાઉ માટી લાલ માટી દુમાડિયા માટી અને ખદર માટી હવે કઈ માટીમાં ભેજ ધારણ શક્તિ વધુ અને કયામાં ઓછી તેની વિગત નોંધવાની છે તો ખાદર માટી કાળી માટી દુમાડિયા માટીમાં ભેજ ધારણ શક્તિ વધુ હોય છે કારણ કે આ પ્રકારની માટીમાં નાના કણો વચ્ચેની જગ્યાઓ ઘણી ઓછી હોય છે જેના કારણે તે વધુ પ્રમાણમાં પાણી શોષીને રાખી શકે છે રેતાળ માટી લાલ માટી પીળી માટીમાં ભેદ ધારણ શક્તિ ઓછી હોય છે કારણ કે આ પ્રકારની માટીના કણો વચ્ચેની જગ્યા વધારે હોય છે જેના કારણે તે પાણી ઝડપથી નીતરવા દે અને ઓછું પાણી સંગ્રહી શકે મારા ગામમાં માટીના વાસણ બનાવતા વ્યક્તિની મુલાકાત મેં લીધી તો અમારા ગામમાં એક કુંભાર છે તે માટીના વાસણ જ્યાં સુધી માટીના વાસણો વેચે છે તેમની મુલાકાત લઈ અને તેમના કામ વિશે નીચે મુજબની માહિતી મેળવી કુંભારનું કામ ઘણા તબક્કાઓમાં થાય છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે માટીની પસંદગી કુંભાર યોગ્ય પ્રકારની માટી પસંદ કરે છે કુંભારી કામ માટે સામાન્ય રીતે કાળી લાલ ગુલાબી કાળા રંગની માટીનો ઉપયોગ થાય છે માટીની તૈયારી તો માટીને સાફ કરીને તેમાંથી કાકરા પથ્થર અને અન્ય કાટમાળ દૂર કરવામાં આવે છે પછી માટીને સાફ કરીને તેમાંથી કાકરા પથ્થર અને અન્ય કાટમાળ દૂર કરવામાં આવે છે પછી માટીને પલાળીને ખીચડી જેવી બનાવવામાં આવે છે ચાકડે વાસણ બનાવવું કુંભાર માટીના ગોળાને ચાકડા પર મૂકે છે અને તેને ઘુમાવીને વાસણનો આકાર આપે છે આ પ્રક્રિયામાં ઘણી કુશળતા અને અનુભવની જરૂર પડે છે સુકવું વાસણોને ચાકડા પરથી ઉતારીને તડકામાં સૂકવવામાં આવે છે સજાવટ તો સૂકા વાસણો પર રંગ ડિઝાઇન અને પેટર્ન બનાવવામાં આવે છે બેકિંગ તો સજાવટવાળા વાસણોને ભઠ્ઠીમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે જેથી તે સખત ટકાઉ તો મિત્રો આ હતી પ્રવૃત્તિ ફરી મળીશું નેક્સ્ટ પ્રવૃત્તિમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત